ભાવનગર શહેરની પૂર્વ બેઠકમાં આજે વિભાવરીબેન દવે દ્વારા ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી હતી, જેમની સાથે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આનંદીબેન પ્રથમ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું અને સભા સંબોધ્યા બાદ ફોર્મ ભરવા વિજય મુહૂર્તમાં સાથે રહ્યા હતા. ભાજપમાં ટિકિટ બાદ અસંતોષને પગલે આનંદીબેને સ્પષ્ટ કર્યું હતું કે અસંતોષના પગલે રોષ પ્રગટ થાય તે સ્વાભાવિક છે, પરંતુ એ લાંબો સમય રહેતો નથી અને એ જ કાર્યકરો કામે લાગી જતા હોય છે. જ્યારે એક મહિલા ચૂંટણી લડતી હોય ત્યારે મને સવિશેષ આનંદ હોય સ્વાભાવિક છે. આ એમની ત્રીજી ટર્મ છે અને ત્રીજી ટર્મની અંદર પણ સતત એમના વોટર્સની અંદર વધારો થતો જાય છે અને અમને વિશ્વાસ છે કે ભાવનગરની પ્રજા મતદારો એમને જંગી બહુમતીથી જીતાડશે. અને આજે જે લક્ષ્યાંક એમણે નક્કી કર્યો છે કાર્યકર્તાઓએ 51,000 મતોથી એમને જીતાડવા, અને હું આ 51,000 કરતાં પણ વધારે મતોથી વિભાવરીબેન દવે જીતે એના માટેની શુભેચ્છાઓ પાઠવી દઉં છું. હજુ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત બાકી છે અને મને વિશ્વાસ છે કે ગઈ વખતે જે પ્રમાણે ચૂંટણીમાં ટિકિટો ફાળવી હતી મહિલાઓને એ જ રીતે આ વખતે પણ ટિકિટો આપવામાં આવશે. સરકારની અંદર વિધાનસભા 2017ના ઉમેદવાર તરીકે પાર્ટીએ મને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે અને ખાસ કરી અને આજે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી ગુજરાતમાં જે છે એમની ઉપસ્થિતિમાં આજે જ્યારે મેં ફોર્મ ભર્યું છે અને આપે જ કહ્યું એમ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે, પાર્ટીના વિચારધારા, પાર્ટીની વિકાસલક્ષી રાજનીતિ અને વિકાસના નામે થતી કામગીરીને ધ્યાનમાં રાખી અને પ્રજા મારી સાથે છે. અગાઉના બે ટર્મની કામગીરીથી પણ પ્રજાએ મને ખૂબ સહયોગ આપ્યો છે. આવતા દિવસોમાં પણ વધારે ને વધારે સહયોગ અને પ્રજાનો પ્રેમ પણ હું પ્રાપ્ત કરીશ એવો મને વિશ્વાસ છે. ભાવનગરથી અજય જાડેજાનો અહેવાલ, મિજાજ.com.